સો હું લાઈવ ઓનર જઈ રહ્યો છું સ્ટુડિયોમાંથી. જેટલો નર્વસ પહેલી વાર હતો રેડિયો પર બોલતી વખતે 10 ઓક્ટોબર 2003 ના દિવસે, એટલો નર્વસ અત્યારે પણ છું. ઇન્સ્ટા ઓડિયન્સ, ફેસબુક ઓડિયન્સ, થેન્ક યુ સો મચ ફોર ઓલ યોર લવ. અમારું મિક્સર, અમારું વાલુ માઇક, અમારું સોફ્ટવેર, 20 સેકન્ડ ટુ ગો ઓન એર. ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત. છેલ્લી વાર જયારે હવે તમારી સાથે વાત કરી રહ્યો છું રેડિયો પર, સૌથી પહેલા તો સાલ મુબારક, અને મારે થેન્ક યુ કહેવાનું છે. કોને કોને થેન્ક યુ કહેવાનું છે, બહુ લાંબુ લિસ્ટ છે. આજે એક એવી વાત તમને જેવા કહેવા જઈ રહ્યો છું જે પહેલા આજે ક્યારેય નથી કરી. સૌથી પહેલો આભાર એનો જેણે રેડિયો શોધ્યો, રેડિયોના સંશોધક, જનક વિજ્ઞાનનો, ટેકનોલોજીનો, અને બધા જ ટેકનિકલ સ્ટાફ મેમ્બર્સનો જેમણે માઇક્રોફોન, કમ્પ્યુટર્સ, રેકોર્ડિંગ મશીન્સ, બ્રોડકાસ્ટિંગ ટાવર્સ, આ બધા વડે FM બ્રોડકાસ્ટિંગ પોસિબલ બનાવ્યું. મારો અવાજ પહેલી વાર માઇક પર રેકોર્ડ કરનાર સાઉન્ડ ઇન્જિનિયર્સ અને પ્રોમો પ્રોડ્યુસર્સ, એમને થેન્ક યુ. તો મારા વાલા અંશુમાન દવે અને કિરીટ પટેલને થેન્ક યુ કે જેમણે પહેલી વાર મને માઇક્રોફોનની સામે ઉભો રાખીને મારો અવાજ રેકોર્ડ કર્યો હતો. મને માઇક પર પહેલી વાર જિંગલ ગવડાવનાર, દરેકે દરેક ગીતાર ગુરુવારને રેકોર્ડ કરીને પ્રોડ્યુસ કરનાર સાઉન્ડ ઇન્જિનિયર, અમારા પ્રોમો પ્રોડ્યુસર દર્શન દ્વિવેદીને એકદમ ટાઈટ હગ, થેન્ક યુ સો મચ દર્શન. અમારા ટેકનિકલ સ્ટાફ મેમ્બર્સ, શરૂઆત કરીએ વર્ષો પહેલા, 18 વર્ષ પહેલા જશવંતભાઈ હતા અને અત્યારે યશવંત છે, તો નીરુભાઈ, હિમાંશુ, બધાની ટીમને થેન્ક યુ. ભારતની સૌથી પહેલી મિર્ચી હન્ટ જેના ઓડિશન્સ 2003 થયા હતા, સૌથી પહેલું ઓડિશન મેં વાઇડ એંગલમાં આપ્યું હતું. ત્યાં જ્યારે હું ફોર્મ લેવા માટે ગયો, ખરીદવા માટે ગયો, ત્યારે બહાર ઉભેલા જે ઇવેન્ટ મેનેજર હતા કિંતુ શાહ, એમણે મને હાથમાં મિર્ચીના આરજે હન્ટનું ફોર્મ આપ્યું હતું અને કોન્ફિડન્સ આપ્યો હતો કે ટ્રાય તો કર. એ મને ઓળખતા નહોતા, મેં તો એમને જ કુતુહલથી પૂછ્યું હતું કે આ શું થઈ રહ્યું છે અહીંયા, અર્જન્ટ એટલે શું. એન્ડ કિંતુ વોઝ ધ ફર્સ્ટ પર્સન કે જે મને ત્યાં મળ્યા હતા અને એમણે મને હાથમાં ફોર્મ આપ્યું હતું. આઈ થેન્ક કિંતુ ફોર ગિવિંગ મી ધેટ ફોર્મ. મારું પહેલું ઓડિશન લેનાર આરજે મમતા, આરજે ચિરાગ અને માય ફર્સ્ટ હેડ ઓફ પ્રોગ્રામિંગ દીપાંજન બેનર્જી, એમને થેન્ક યુ. મને ફાઇનલમાં સિલેક્ટ કરનાર અમારા રેડિયોના લોર્ડ તાપસ સેન, એ વખતે જે જજીસ હતા એમાં ગીત શેઠી જજ હતા, અને અત્યારે જે CBSEના હમણાં થોડા સમય પહેલા ચેરપર્સન હતા અને અત્યારે ભારત સરકારમાં સ્કૂલ એજ્યુકેશનના સેક્રેટરી છે, એ વખતે અમદાવાદના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હતા અનિતા કરવલ, શી વોઝ વન ઓફ ધ જજીસ. થેન્ક યુ સો મચ જજીસ ફોર સિલેક્ટિંગ મી એન્ડ ગિવિંગ મી એન ઓપોર્ચ્યુનિટી ટુ બી ઓન રેડિયો. હા, મારી રેડિયો સફરના તમામ સહયાત્રી આરજેસ, એટલે રેડિયોનો જે ગોલ્ડન ફેઝ જે છે એના યશના સહભાગી, આરજે હની, આરજે દેવકી, અર્ચના, સિદ્ધાર્થ, અમે લોકોએ 2004, 2005, 2006, 2007ની જે સફર સાથે ખેડી એની યાદો થકી એમને હું સલામ કરી રહ્યો છું. જીતુરાજ, મિર્ચીના પ્રખર અવાજોમાંના એક, મુંબઈના રેડિયો જોકી જીતુરાજ, જેમણે અમદાવાદમાં રેડિયો બ્રોડકાસ્ટિંગની શરૂઆતના દિવસોમાં ખૂબ કામ કર્યું હતું, પછી જોજો પજેરો ત્યાંથી લઈને અત્યાર સુધીમાં નાવેદ, સાયમા અને હવે અમદાવાદના આરજે જે બધા તમારી સાથે વાતો કરશે આવનારા સમયમાં, યશવીને ખૂબ હાલ. મિર્ચીની પ્રોગ્રામિંગ ટીમના બધા જ મેમ્બર્સ, સેલ્સ ટીમ, માર્કેટિંગ ટીમ, અમારા તમે જ્યારે પણ પ્રાઇઝ લેવા માટે આવ્યા હોય ત્યારે સિક્યોરિટી ગાર્ડ્સ તમારી સાથે વાત કરે, ફર્સ્ટ ઇમ્પ્રેશન એક્ઝિક્યુટિવ્સ જે હોય એ તમારી સાથે વાત કરે, એ બધાને સલામ, હિનાની ટીમને થેન્ક યુ. મારા અત્યાર સુધીના બધા બોસેસ, દીપાંજન, વિનિતા, કેતન, જિગ્નેશ વસાવડા, વિપુલ નાગર, રાજેશ અડવાણી, વૈભવ, કેરલ દેવર્ષી, થેન્ક યુ સો મચ.
અમારા સ્ટેશન ડિરેક્ટર્સ રહી ચૂકેલા યાદગાર જે બધા મિત્રો સુમિત અગ્રવાલ, પ્રશાંત ગુપ્તા, આ બધાને ખૂબ બધું વાલ. અને મારા બહુ જ વાલા એવા પહેલા મેન્ટર અમારા ફર્સ્ટ સ્ટેશન ડિરેક્ટર હિતેશ શર્મા, એમને નમન. અમારા પહેલા એચઆર હેડ જેમણે મને અપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો, એ પ્રસાદ સ્વામીનાથન, ત્યાંથી લઈને અમારા એમડી પ્રશાંત પાંડે અને અમારા ટોર્ચ બેરર પ્રશાંત પાંડે, એમને થેન્ક યુ. અમારા ટાઈમ્સ ગ્રુપના આખા ફેમિલીને થેન્ક યુ. અને અમારા પરિવારના વાળા વિનીત જૈન, એમનો હૃદયથી આભાર. તો અમારી કેન્ટીનમાં પ્રેમથી બધાને સર્વ કરનાર ઓફિસ બોયસ ની આખી ટીમ, મુકેશભાઈ, સતીશ, થેન્ક યુ. સિક્યુરિટી ગાર્ડ જેમને અમને વાલથી ચાચું કહીને બોલાવે છે, એમને થેન્ક યુ. મિર્ચીની LBW લાલ બમ્પર વાળી ગાડી, જેને તમે રસ્તા પર જુઓ અને તમારું ધ્યાન પડે કે આ મિર્ચીની ગાડી, એના તમામ ડ્રાઈવર્સ સારથીઓને સલામ. અમારા શબ્દ સારથીઓ, કોપીરાઇટર્સ એટલે કે કોન્સેપ્ટ ક્રિએટર્સ, જે અમારી ક્રિએટિવ ટીમ, એમણે પણ મારી આ સફરમાં ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. ચિરાગ ત્રિપાઠી, મિતાઈ અને પલાશ સુધીના બધા જ કોપીરાઇટર્સ, થેન્ક યુ. અમારા પૂર્વ સૂર્યો, મારે ખાસ આભાર માનું છે આકાશવાણીનું, વિવિધ ભારતીનું, માઇક્રોવેવ, શોર્ટવેવના તમામ રેડિયો બ્રોડકાસ્ટર્સ, રેડિયો સ્ટેશન્સનો આભાર, જેમને મેં બાળપણથી લઈને અત્યાર સુધીમાં સાંભળ્યા હોય. મારા પપ્પા લેટ HKP ઠાકર અને મારા દાદા, જેમના કારણે રેડિયો મને વાલો થયો, થેન્ક યુ. મારા હિંચકાને થેન્ક યુ, જેના પર બેઠા બેઠા મેથ્સનું હોમવર્ક કરતા કરતા હું બેકગ્રાઉન્ડમાં રેડિયો સાંભળતો. એ તમામ ગીતકારો, સંગીતકારો, ગાયકો, ફિલ્મ મેકર્સનો આભાર, જેમણે મારા કલ્પનમાં રંગ પૂર્યા. એ તમામ ફિલ્મ મેકર્સનો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો આભાર, જેમના થકી અમે અમારી વાતો તમારા સુધી પહોંચાડી શક્યા. એ તમામ લોકોનો આભાર જેમણે મને ઇન્ટરવ્યુઝ આપ્યા. એ તમામ ઇન્ટર્ન્સનો આભાર જેમણે મારી સાથે કામ કર્યું. ઇન્ટર્ન્સ પાસેથી હું ખૂબ શીખ્યો છું, એમને તો ખબર જ નથી, એમની પાસેથી હું શીખ્યો છું. મારા તમામ શો પ્રોડ્યુસર્સ, પરેશથી લઈને, જેમને વાલથી હું નવાઈલાલ કહું છું, પરેશથી લઈને નિરાલી, પ્રતીક, મિહિર, મિહિરે તો ગજબ ટેકો કર્યો. કોરોના સમયનું તમે મારું કામ જે વખાણો છો, કે જે છેલ્લા એક વર્ષમાં ઘણા લોકો યાદ કરે છે, એમાં મિહિરનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન, થેન્ક યુ મિહિર. આ બધા સાથે મેં ખૂબ કડક હાથે કામ લીધું, પણ એ કડકાઈમાં ક્યાંક ચોકસાઈનો આગ્રહ હતો, મારા લિસનર્સ માટે કંઈક કરી છૂટવાનો ભાવ હતો. એ ભાવને તમે ઝીલ્યો, એ બદલ મારા શ્રોતાઓનો ખૂબ આભાર. દુકાનોના હોર્ડિંગ્સ, ફિલ્મોના પોસ્ટર્સ, એ ચિતરનારા પેઇન્ટર્સનો આભાર. કારણ કે નાનપણમાં હું જયારે AMTS બસમાં સફર કરતો બાળક તરીકે, ત્યારે હું એ હોર્ડિંગ્સ વાંચતો, એ હોર્ડિંગ્સ વાંચી વાંચીને હું ભાષા શીખ્યો. તો મારી માતૃભાષાનો આભાર, માતૃભાષા ગુજરાતી, જેના થકી હું તમારા હૃદય સુધી પહોંચી શક્યો. માતૃભૂમિ ગુજરાતનો આભાર, માતૃ સંસ્થા CN વિદ્યાલયનો આભાર, એના તમામ શિક્ષકો અને સ્વાધ્યાયીઓનો હું ખૂબ ઋણી છું, મારી સાથે એ સફરમાં જે સહભાગી રહ્યા. ગુજરાતી સાહિત્ય અને એના સંસ્કાર વારસાનો હું ઋણી છું. અમદાવાદના વહીવટી તંત્રનો આભાર, ગુજરાતના તંત્રનો આભાર, પોલીસ તંત્રનો આભાર, ડોક્ટર્સનો આભાર જેમણે મને સ્વસ્થ રાખ્યો, એ બધા જ જર્નલિસ્ટનો આભાર, અખબારોનો આભાર જેમણે મને કનેક્ટેડ રાખ્યો દુનિયાની સાથે. અને હવે જો મારે એક જ વ્યક્તિનો આભાર માનવાનો હોય, જેમાં બધું જ સમાઈ ગયું, તો એ છે માં. મેરે પાસ માં હૈ, તમારા મમ્મી, જેમણે મને આ નિર્ણય લેવામાં પીઠબળ પૂરું પાડેલું. જ્યારે હું LIC જોબ કરતો ત્યારે હું નક્કી નહોતો કરી શકતો કે LIC છોડું કે ન છોડું. ત્યારે મમ્મીએ કહેલું કે બેટા, તારે આ જ કરવું જોઈએ, તું રિઝાઇન કર LIC માંથી અને મિર્ચી જોઈન કર. અને આજે પણ મમ્મીનો જ આભાર, કારણ કે મમ્મીએ મને એમ કહ્યું કે બેટા, હવે મિર્ચી માંથી રિઝાઇન કર, તારી સફર અહીંયા પૂરી થવી જોઈએ. સો થેન્ક યુ માં. LIC નો આભાર, ચિન્મય મિશન નો આભાર, ચિન્મય યુવા કેન્દ્રના મિત્રોનો આભાર, મારા પરમ મિત્રો કેવલ લીલીમા, જીત, મૃગેશ, કેતન, થેન્ક યુ.
અને હવે એક વાત જે મેં તમને ક્યારેય નથી કહી રેડિયો પર, એ કહેવા જઈ રહ્યો છું. ઘણા લોકો પૂછે છે ધ્વનિતના લગ્ન થયા કે નહીં, તમારી લાઈફ પાર્ટનર, મારી પ્રસન્નતાની પાર્ટનર એશાનો આભાર. થેન્ક યુ સો મચ એશા ફોર ઓલ યોર લવ. મારી બે દીકરીઓનો આભાર, મારી વાલી દીકરી કૃષ્ણવી, આઈ લવ યુ. અને મારી નાનકડી 6 મહિનાની દીકરી જયસ્વી, લોટ્સ ઓફ લવ ટુ યુ ઓલ્સો. મને કોઈએ કહ્યું હતું કે ધ્વનિત લેગસી તારો વારસો કોઈને આપીને જોઈએ, તો મારો વારસો છે અને એ સચવાશે. હું એવો પૂરો પ્રયત્ન કરીશ કે ગુજરાતી સાહિત્ય સંસ્કારનો વારસો માત્ર મારા બાળકો સુધી નહીં પરંતુ વિશ્વના તમામ ગુજરાતી બાળકો સુધી પહોંચે. હવે આવનારા સમયમાં મારું એ લક્ષ્ય રહેશે. મારા તમામ પ્રેમાળ પાડોશીઓ, મિત્રો અને મારા સૌથી વાલા અમદાવાદનો આભાર. જ્યારે ફર્સ્ટ ઓડિશન મેં આપ્યું ત્યારે મેં એક ગીત ગાયું હતું. એમ કહ્યું હતું કે મિર્ચી નામ કી એક નૈયા હૈ, ઉસ નૈયા કા મેં ખિવૈયા હું, ઓર આપ મુજે સાથ દીજે, યે ગાના આપકે લિયે હૈ, મેરે લિસનર્સ કે લિયે. અરે મેરી ધડકન નારે, ચાંદ કે હૈ સંગ સિતારે, પાસ રહેતે હૈ વો સારે, મેં અકેલા રે. ખિલ ખિલાતી હૈ વો નદિયા, નદિયા કા હૈ એક નૈયા, નૈયા કા મેં હું ખિવૈયા, ક્યું અકેલા રે. અબ આ ભી જા સબકો બતા, ક્યા તેરા મેરા નાતા રે, તુમ હો મેરે મેં તુમ્હારા, છોટા સા સંસાર હમારા, આગે જાને રામ ક્યા હોગા. કહેતા હૈ જો કહે જમાના, તેરા મેરા પ્યાર પુરાના, આગે જાને રામ ક્યા હોગા. જૈસે દિયા ઓર બાતી, સારે સુખ દુઃખ કે હમ સાથી, બહેકી પુરવૈયા હૈ ગાતી, મેં તુમ્હારા રે. હો રાત મેરી દિન હૈ તેરે, તેરે આંસુ અબ હૈ મેરે, પ્યાર કે હોંગે સવેરે, ના ઘબરાના રે, અબ ના શરમા સબકો બતા, ક્યા તેરા મેરા નાતા રે, તુમ હો મેરે મેં તુમ્હારા, છોટા સા સંસાર હમારા, આગે જાને રામ ક્યા હોગા. સાહિર કહ્યું છે કે મુજસે પહેલે કિતને શાયર આયે ઓર આકર ચલે ગયે, વો ભી એક પલ કા હિસ્સા થે, મેં ભી એક પલ કા હિસ્સા હું, કલ તુમસે જુદા હો જાઉંગા, મેં આજ તુમ્હારા હિસ્સા હું. કલ ઓર આયેંગે નગમો કી ખિલતી કલિયા ચુનને વાલે, મુજસે બહેતર કહેને વાલે, તુમસે બહેતર સુનને વાલે, મેં પલ દો પલ કા શાયર હું, પલ દો પલ મેરી કહાની હૈ. મારા મ્યુઝિક આલ્બમમાં મેં કહ્યું હતું એ વાત હવે તમારા માટે રજૂ કરી રહ્યો છું. દરિયાના મોજા ભલે ઉછળે, થોભો કિનારે તો કઈ ના વળે, મરજીવા થઈએ તો મોતી મળે, મરજીવા થઈએ તો મોતી મળે. થેન્ક યુ સો મચ. ફીલ ધ મ્યુઝિક, એન્જોય મજાની લાઈફ, સ્ટે બ્યુટિફુલ અમદાવાદ. થેન્ક યુ.